श्री सर्वेश्वरो जयति भगवान श्री निम्बार्काचार्याय नमः। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु देव की जय। सनातन धर्म की जय। चतुर्भुज भगवान की जय। सर्वेश्वर भगवान की जय।
निम्बार्क भगवान की जय। उमा गौ मैया की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। भज गोविंद गोविंद गोपाला भज। भज गोविंद गोविंद गोपाला भज गोविंद। भज मुरली मनोहर नंद लाला भज। एकदम रेडी 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 रेडी। भज मुरली मनोहर नंद लाला भज। सीता राम 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 सीता राम राम राम। राम सीता राम 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 सीता राम राम राम। राधे श्याम 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 राधे श्याम 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 राधे। राधे श्याम 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 राधे श्याम 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 राधे। भज गोविंद गोविंद गोपाला भज गो। भज मुरली मनोहर नंद लाला भज। ला सीता राम 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 सीता राम राम राम। राम राधे श्याम 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 राधे श्याम श्याम श्याम। भज गोविंद गोविंद गोपाला भज गो। भज मुरली मनोहर नंद लाला भज। रामचंद्र भगवान की। चत्रभुज भगवान की। नाक कान लक्ष्मण अति लांघौ सो नाक कान बिनु कीन। ताके कर रावण कह मनो चुनौती दीन। सियावर राम चंद्र की। भगवान श्री राम नु परम पावन चरित्र जे कथा अपने भगवान में भक्ति जगाड़े जे कथा अपने भगवान थी नजीक ले जाए जेनु श्रवण अपने संसारना ताप माथी मुक्त करे ने शीतल छाया ने ठंडी आपे एवी परम पावन कथा। गई काले अपने जोयू कि शूर्पणखा रावणनी बहन छल करीने कपट करीने एने सुंदर स्त्रीनू रूप लईने राम ने परणवा माटे आवी छे। राम कोनी साथे परणे? अंते आपड़ा बधानो पति कोण छे? भगवान राम। पछी स्त्री होय के पुरुष होय आपड़ा बधानो पति देव आपड़ा बधानो भगवान अपना बधानो इष्ट छे भगवान राम। जेने राम साथे लग्न करवा छे
હરિ સાથે લગ્ન કરવા છે, કનૈયા સાથે લગ્ન કરવા છે, કેવી રીતે કરવા એ લગ્નની વિધિ આ અરણ્યકાંડની કથામાં વિસ્તૃત રીતે તુલસીજીએ આપી છે. અરણ્યકાંડનો એક એક પ્રસંગ ભગવાનમાં પ્રીતિ વધારે છે. આપ સૌને વિનંતી કરું કે એવું કામ કરજો, એવા માણસોની પાસે બેસજો, એવા લોકોનો સંગ કરજો કે જે તમને ભગવાનથી નજીક લઈ જાય. જગતથી નજીક લઈ જનારનો તો ટોળે ટોળા દુનિયામાં ફરે છે, પણ ભગવાનથી નજીક લઈ જનારા કોણ? ભગવાનના ટપાલી કોણ? ભગવાનના હલકારા કોણ? ટપાલીને એક શબ્દ, ટપાલી માટે હલકારો બોલાતો આપણે ત્યાં, ટપાલીને હલકારો કહે. હલકારાનો મતલબ એ થાય કે ટપાલી તમારા ઘરે ટપાલ દેવા આવે, એ ટપાલની લગ્ન પત્રિકા હોય તો ભલે અને અશુભ લખેલું હોય તો ભલે, એને કાંઈ ફેર પડતો નથી. ટપાલ વાંચો, તમારા કર્મ તમે ભોગો કે નહીં નીકળી જાય. આ દેશના સાધુ સંતો ટપાલી છે, હલકારા છે, શાસ્ત્રમાંથી સારી સારી વાતો તમારી સુધી મૂકે, કથા દ્વારા, સત્સંગ દ્વારા, કીર્તન દ્વારા, વાણી અને વર્તન દ્વારા. હવે તમારી ટપાલો તમે વાંચી લો, આ સાધુ સંતોનું કામ છે. ભગવાન સાથે એને લગ્ન કરવાતા ભાવના સારી હતી સુરપણખાની, પણ કપટ કરીને ગઈ હતી. સજધજ થઈને, રૂપ લઈને, તૈયાર થઈને ગઈ હતી. ભગવાનને ગમતું નથી. તમે જેવા છો એવા ભગવાનની પાસે રજૂ થઈ જાઓ, બસ. આપણાથી કંઈ ભૂલ થઈ હોય તો ભૂલની ભગવાનની સાથે એકરાર કરી લો ને, કોણ સાંભળવાનું છે? પ્રાયશ્ચિતનો એક જ મતલબ રામચરિત માનસ સમજાવે છે કે તમે તમારા કર્મનો રાગ કાઢીને પોકાર કરો, બસ, અવાજ કરીને. એટલે જેસલને જાડેજાની જેમ, તોરલની માં તોરલને જેસલ જાડેજાની જે રીતે સમાધિ પૂજાય છે, એ કયા બેઝ ઉપર સમાધિ પૂજ? જેસલ કંઈ પૂજવા લાયક નહોતો એનું પહેલું જીવન, પણ જ્યારે તોરલની સાથે સત્સંગ કર્યો ત્યારે તોરલ એની પત્નીના રૂપમાં નથી, તોરલ ગુરુના રૂપમાં છે. કારણ કે પત્ની હોય તો પગે ન લગાય, પણ જાડેજાનું વહાણ હલતું ચાલતું થયું, એને થયું કે બેડલી બુડી જશે અને હું મરી જઈશ. એટલે જેને કર્મ જ એટલા બધા ખરાબ કર્યા હતા એને મોતની બીક તો લાગે એટલે પત્નીને પગે લાગે છે. ત્યારે તોરલ બહુ સરસ કહે છે કે મહારાજ, હવે મને પગે લાગવાથી કાંઈ વળશે નહીં તમારું, કારણ કે તમે જ્યારે કર્મ કરવાના, સકર્મ, અકર્મ, વિકર્મ, જેટલા જેટલા ખરાબ કર્મ કરવાના તમે કંઈ બાકી જ નથી રાખ્યું, અને હવે જ્યારે ભોગવાનો વારો આવ્યો ત્યારે મને પગે લાગો છો. પણ પત્નીના રૂપમાં ગુરુ છે તોરલ, એ ગુરુ છે જેસલના. જેસલ જાડેજા સ્વીકાર, આપણે ભલે ન સ્વીકારીએ. એને કીધું કે મને તારી ખબર છે, તારા સતીત્વની મને ખબર છે, તું બચાવ, તું બચાવી શકીશ. તો કે એક શરત છે, બચાવી લઉં, પોકાર કરો. પાપ તારો પરકાશ જાડે જા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી બેડલીને બુડવા નહીં દઉં. તું તારા મૂળ ધર્મ સ્વીકારી લે રાજા એકવાર. અને મૂળ ધર્મ કયો? વિશુદ્ધ હૃદયથી પાપનો પોકાર કરવો એ ધર્મ છે. તું પોકાર કરી નાખે એકવાર. આપણે છે ને પોકાર કરીએ, ભગવાન ચતુર્ભુજરાયની આગળ રૂપિયો 10 રૂપિયા નોટ નાખીને આમ પહેલાં જોઈ લે, ભગવાન મેં ઊંધું માર્યું, નો હાલે એમ. એના માટે હૃદયથી પોકાર કરવો પડશે, વિશુદ્ધ હૃદયથી. માં તોરલ કહે છે કે હું તને ડૂબવા નહીં દઉં, કારણ કે મારી પાસે બે વસ્તુ છે. એક તો તું ભરોસાથી મારી પાસે આવ્યો છે, બીજો મારો પતિ છે. કોણ પત્ની ઈચ્છે પોતાનો પતિ નરકમાં જાય? આ દુનિયામાં કોઈ પત્ની ન ઈચ્છે. રામચરિત માનસની મહાસતી મંદોદરી, રાવણની પત્ની. રામ જ્યારે એ રાવણને 31મો બાણ મારી કહા રામ રણ હતો પ્રચારિકની ધરતી ઉપર પડે છે, અને એ વખતે મંદોદરી પોતાના પતિના મુખને મુખ ખોળામાં રાખીને પછી રડતી રડતી કહે છે, ભગવાન થેન્ક યુ, આભાર તમારો, સારું થયું મારા પતિને તમે મારી નાખ્યો. કોઈ બોલી શકે દુનિયામાં?
કોઈ પત્ની ગમે એટલો એનો પતિ ત્રાસ આપતો તો બોલી ન શકે, એ મંદોદરી બોલ્યા છે. શું કામ બોલ્યા? મંદોદરીને સમજવું પડશે આપણે. મંદોદરી પતિવ્રતા સ્ત્રી હતા, અને કોઈ પણ પતિવ્રતા સ્ત્રી એનો પતિ નરકમાં જાય એવું ન ઈચ્છે, એટલે કીધું કે પ્રભુ તમારા ચરણમાં મારા પતિ પડ્યા છે એટલે હું રાજી થઈ. જાન્યો મનુજ કરી ધનુષ કાનન દહન પાવક હરિ સ્વયં. આપ પરમાત્મા સ્વયં છો પ્રભુ, તમે એને તમારું ધામ આપો. અને મંદોદરીનો આર્તનાદ સાંભળ્યો અને ભગવાન રામે રાવણના તેજને પોતામાં સમાવી લીધું. મંદોદરીની જ્યારે જ્યારે વાત આવે તો મને આપણા તોરલમાં યાદ આવે, જેસલ જાડેજાને કેવી રીતે એને કે તું પાપ પોકાર, અને પછી એને પોકાર્યું, જેટલા માથાના વાળ સતી એટલા કુકર્મ મેં કર્યા, બેન ભાણેજણાને લૂંટ્યા છે, કુંવારી જાનો લૂંટી લીધી, કેટલાય પક્ષીઓને મારી નાખ્યા, કેટલાય મોરને મારી નાખ્યા, કેટલાય મેં શિકાર કરી નાખ્યા. આ બધા પાપ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ધ્યાન રાખજો. કોઈ પણ પશુ પંખીનો શિકાર કરે ને, ઘણા લોકોને નોનવેજ ખાવાની ટેવ હોય, એ લોકો શિકાર કરવા જાય, કારણ કે શિકાર એ લોકો જ કરે ને કે અમે જ કંઈક છે. આમ નિર્દોષ પ્રાણીને મારીને ખાઈ જવું, આનાથી મોટું જગતમાં બીજું પાપ કયું હોય? શિકારી ગાડી રાખે કે જેમાં શિકારમાં બધા સાધનો અને જાય શિકાર કરવા. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે તમે કોઈનો શિકાર કરો છો અને એ જે તડપી તડપીને જે પ્રાણી મરે છે, હરણ કે જેનો કોઈ શિકાર કરે, એ તડપી તડપીને મરે છે, આપણી કાયાને પણ એટલી જ તડપાવશે. ધ્યાન રાખજો, ઈશ્વર ક્યારે છોડતો નથી. એટલે જેસલને તોરલ કહે છે કે તમે બહુ પાપ કર્યા છે, હું એની સાક્ષી છું, તમે કેટલા કેટલા લોકોને તડપાવી તડપાવીને માર્યા છે, હવે તમે પોકાર કરો. એટલે હું હંમેશા કયા કરું છું, આપ સૌને તમને બધાને પણ વિનંતી કરું, હત્યા કે હિંસા તો આપણે ન કરી શકીએ એટલા તો આપણે ક્રૂર નથી, પણ હિંસા વાણી દ્વારા પણ થાય છે. કોઈના દિલને ઠેસ પહોંચી જાય એવું બોલી જાઓ તો હિંસા છે. સાસુ કે નણંદ એવું કંઈક બોલી જાય કે વહુને સુસાઇડ કરવું પડે, એ હિંસા નથી તો બીજું શું છે? લાકડી લઈને કે છરી લઈને કોઈને મારી દેવી એ જ હિંસા, એ તો છે જ. ગોળી લઈને કોઈના ઉપર શૂટ કરી દેવું એ તો છે જ. પણ તમે વાણી દ્વારા તમે જ્યારે હિંસા કરો છો એને કોણ પકડશે? પેલો તો પકડાઈ પણ જાય, ફોન કર્યું અને ભાગી જાય તો ગમે ત્યાંથી, હવે તો નેટવર્કો બહુ મોટા છે, ગમે ત્યાંથી પકડી લેશે. પણ તમે વાણી જેવી બોલતા હોય તમારા ઘરની વ્યક્તિ એનાથી સળગતી હોય. એટલે હંમેશા કયા કરું, અરણ્યકાંડની કથા એટલા માટે છે, તમારા ઘરને મંદિર બનાવવાની મારી કોશિશ છે. જો ઘરને મંદિર બનાવવું છે તો વાણી ઉપર વિજય, વાણીને એટલી પવિત્ર રાખો, જોયા કરો બસ શાંતિથી. કોઈની ભૂલ થાય આપણા નાના કે મોટા પાત્રને, તો ભૂલને ક્ષમા કરતા શીખી જાઓ, હશે. બેટા ધ્યાન રાખો, થોડુંક અત્યારે મોંઘવારી છે, આટલું બધું નુકસાન થયું છે, હવે બેટા બીજી વાર આવું નહીં કરીશ, તું ધ્યાન રાખજે. સોચો, આ બધું આપણે કરવું પડશે, એકે એક વાતને સમજવી પડશે, તો ભગવાનમાં પ્રીતિ થશે. મૂળ હેતુ આપણો અરણ્યકાંડની કથાનો પહેલા દિવસથી આજ સુધી છે કે ભગવાનમાં કેમ પ્રેમ થાય, ભગવાનની કથામાં કેમ પ્રેમ થાય. આ તમને બધાને કથામાં પ્રેમ જાગ્યો છે એટલે તો બધા દૂર દૂરથી આવો છો, પ્રેમ વગર થોડું અહીં આવાય. આ ભગવાનની કથા સુરપણખાનું ગલત તત્વજ્ઞાન છે કે હું સુંદર બનીને જો ભગવાનની પાસે જઈશ. નારદજીનું પણ ગલત તત્વજ્ઞાન હતું, વિશ્વમોહિની નામની દીકરી, સુંદર દીકરી રામ નારદજીને ગમી ગઈ, એ સાધુ હતા, સાધુ એવી કલ્પનાઓ ન કરાય, જ્યાં ત્યાં દ્રષ્ટિ ન બગાડાય, એ ભૂલી ગયા અને કીધું કે વિશ્વમોહિની પેલો બાપ એનો પગે લગાડવા આવે છે કે મારી દીકરીને આવતીકાલે સ્વયંવર છે, તમે માથે હાથ મૂકો. એટલે બાપુએ માથે હાથ મૂકીને એને આશીર્વાદ આપવાના હોય, એના બદલે નારદજી એનાથી મોહિત થયા. એને થયું કે ઓહો, આટલી સુંદર કન્યા આ મને મળવી જોઈએ, મને મળી જાય તો કેવું, હવે મને તો ક્યાંથી મળે, કારણ કે હું તો સાધુના રૂપમાં છું, બાપુના રૂપમાં, બાવાના રૂપમાં છું, મને તો કોઈ પણ કન્યા મળશે તો પગે લાગશે, મારી સાથે થોડી લગ્ન કરે. પણ આ કન્યાને જો મારે પરણવું હોય, નારદજીનું ગલત તત્વજ્ઞાન તમે જુઓ, તો મારે સુંદર બનવું પડે.
અને સુંદરતા દુનિયામાં વિષ્ણુ જીવ સિવાય બીજા કોઈની નથી, એટલે વિષ્ણુ ભગવાન પાસે ગયા. નારાયણ નારાયણ નારાયણ, ત્યાં તો એને વરદાન હતું. ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થયા. શશાંક ચક્રમ સકિરીટ કુંડલમ સપિત વસ્ત્રમ સુરસારુહેક્ષણમ સહાર રક્ષસ્થલ કૌસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ભગવાન પ્રગટ થયા. બોલો નારદજી શું છે? એને કીધું કે મને તમારું રૂપ જોઈએ છે, વિશ્વમોહિનીને મારે પરણવું છે. ભગવાનને થયું કે આને રોગ ખોટો લાગ્યો છે, એકનો એક સાત ખોટનો દીકરો હોય ને તો ગમે એ માં એને સોમવાર ચોતરી પાયા વગર રહેતી જ નથી. કારણ કે ભલે કડવું લાગે, થોડી વાર છોકરું ભલે રડે, પણ એને એને પેટમાં કૃમિ નાશ થાય, મારા દીકરાને પેટના રોગ ન થાય, એટલે માં એને સોમવાર ચોત્રીસ આપે છે. આપણે બધી પ્રકારના સુખ ભોગવતા હોય ને દુઃખ આવે ત્યારે સમજવાનું કે સોમવાર ચોત્રી આવ્યું, આપણને જરૂર પડી, એવું સમજી લેજો તમે. બસ બહુ રાજી થયા છે. સારું નારદજી, કીધું નથી તમારું રૂપ આપ્યું, મારું રૂપ આપ્યું જેમ નહીં, સારું તમારું કલ્યાણ થાય એવું કરીશ. અને સુંદરના બદલે ભગવાને એને બંદર બનાવી દીધા. પછી તો બહુ લાંબી કથા છે, તમે સાંભળેલી છે એટલે બહુ એમાં નહીં જવું. પણ પછી વિષ્ણુ આમ સ્વયંવર આખી લાઈન લાગી ગઈ છે, બધા રાજા દેશ દેશના રાજા મહારાજાઓ એ સ્વયંવરમાં આવવા માટે વિશ્વમોહિનીને પરણવા માટે આવ્યા છે બધાએ. પણ લક્ષ્મી તો જેની હોય એની જ વરે ને, એ આપણને થોડી વળે. નારદજી જે લાઈનમાં બેઠા હતા ફૂલાઈને, એમ કે હમણાં હું પહેલો જ બેઠો છું એટલે બસ મારા ગળામાં હમણાં વરમાળા પહેરાઈ દેશે. બધા માણસો આવી રીતે જ જીવતા હોય, બધા પોતાને એમ જ માનતા કે મારી જેવું કોઈ સુંદર છે જ નહીં. પણ એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. બુરા દેખન મેં ગઈ, કબીર કહે છે, મુજસે બુરા ને કોઈ. જ્યારે હું ગોતવા ગઈ તો મારે જેવું કોઈ આવું મળ્યું જ નહીં મને. બસ વિશ્વમોહિનીનો મગજ ગયો. મારા પિતાજીને કહો કે આ કોના વચ્ચે બેહાડ્યો છે? આખી આખી લાઈન છોડી દીધી. છેલ્લી લાઈનમાં વિષ્ણુ ભગવાન હતા ત્યાં જઈને, કારણ કે સુંદર નહોતા બનાવ્યા ભગવાને, બંદર વાંદરા જેવું મોઢું બનાવ્યું હતું. એટલે અપશુકન થયા વિશ્વમોહિની. અને પછી તો ભગવાનનું તો નાટક જ હતું. રથમાં વિશ્વમોહિનીને બેસાડીને એક બાજુ લક્ષ્મીજી છે, નારદજીને સામા મળ્યા. નારદજીએ ઘોડાની લગામ પકડી છે અને જે બોલ્યા છે, બે ફામ, તમે સ્વતંત્ર છો ને, તમને કોઈ કહેનારું નથી ને, તમે ભગવાન છો એટલે શું થઈ ગયું ને, એ તમે ઘર ભૂલ્યા છો ને, હું તો તમને આમ શ્રાપ આપીશ, તમે મને વિશ્વમોહિનીના વિયોગમાં તડપાયો છે, જાઓ, ત્રેતાયુગમાં તમારે સીતાના વિયોગમાં તડપવું પડશે. અનેક અનેક શાપો આપી દીધા છે. ભગવાને માયા સંકેલી લીધી. અને પછી નારદને ભાન થયું, ઓહો હો, મેં બહુ ભૂલ કરી, મેં મારા ભગવાનને આવું કહી દીધું, મારા ઈષ્ટ મેં આવું કીધું. ચેન ન પડ્યું નારદજીને. હવે જુઓ તમે, નારદજી જાય છે ભગવાનની પાસે માફી માંગવા, ત્યારે મારો રામ શું કહે છે કે નારદજી પાપ જો તમારે કર્યું જ છે, તમે શ્રાપ આપ્યો છે, શ્રાપના કારણે હું અવતાર પણ લઈશ ને, હું આવીશ, જગતનો બહાર હળવો કરીશ, એ બધું સાચું છે. પણ તમે જે તમને અશાંતિ છે, જ્યારે ખોટા કામ કરો ત્યારે અશાંતિ બહુ રહે. ખોટું કરે ને લોકો ટાઈમસર સૂઈ નથી શકતા, ટાઈમસર જમી નથી શકતા, ટાઈમસર કોઈની સાથે એમ જિંદગી એન્જોય નથી કરી શકતા, એ કોઈને પ્રેમ પણ નથી કરી શકતા, કારણ કે ખોટું કામ કર્યું છે. કોઠારીની જગ્યા ફેરવી નાખો, એટલે આ બધું કરવું પડશે. આપણે ભગવાનની કથામાં જ્યારે આપણે શાંતિથી બેઠા છો ત્યારે કથામાં શાંતિથી ન બેસી શકીએ. સોચો, તમારે મારે બધા આ કરવું પડશે સાથે મળીને. ભગવાન 24 કલાક આપણું કલ્યાણ કરવા માટે જ હોય છે, પણ ભગવાનમાં ભરોસો ત્યારે જાગે આવા ચરિત્રોની કથા જ્યારે સાંભળીએ. શું કીધું રામે? તમે જાઓ 100 વાર શંકર ભગવાનના નામનો જપ કરો, ફક્ત 100 વાર, 100 વાર શંકર ભગવાનના નામનો. આજ મારે તમને બધાને ઓમકાર ધ્વનિ કરાવવો છે. ઓમકારનો એક એક પડઘો એવો છે કે તમારા શરીરમાં, આપણું જે શરીર છે ને, એમાં 72,000 નાડીઓ છે, નસો છે નાની મોટી, બધામાં લોહીનો સંચાર કરવાની તાકાત ઓમકારમાં છે.
પ્રાણાયામ યોગ ને આ બધું તો સરસ બધું કરી રહ્યા છે રામદેવજી મહારાજને, એના કેટલા બધા મારે અહીંયા એ બધું કરાવાય નહીં, કે સરસ છે બધું. પણ એ વ્યાસપીઠ ઉપરથી મને ફાવે નહીં એટલે, અને આમ પાછું તમને કરાવતા ન ફાવે, કારણ કે એ તો એ નિજી વસ્તુ છે, જે કરતા હોય એ સરસ રીતે કરે છે. અહીંયા હમણાં યોગ દિવસ પહેલાં રામદેવજી મહારાજના બે છોકરાઓ અહીંયા આવ્યા હતા, કેટલા દિવસ રહ્યા એ રોજ એવું, હું એમ કહું કે પેટનો ઘૂમડો મારે તો તરત હું કરે, બહુ સરસ કરે, આનંદ આવે આપણને. તમે 100 વખત ભગવાન શિવનું નામ લો બસ, અને શિવનું નામ લો એટલે શિવનું કામ શું છે, સંહાર કરવાનું. પણ કયો? માણસનો સહાર નહીં, કષ્ટનું નિવારણ કરે શિવ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદય અરવિંદે ભવમ, એ મારો શિવ શું કરે છે? સહાર કરે, પણ કયો સહાર? ભોળા શંભુ આ ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભવ દુઃખને મારવાનું, એને કાપવાનું કામ શિવ કરે છે 100 વખત. અને સસ્તામાં સસ્તા કોઈ દેવ હોય, ઇમરજન્સી કોઈ દેવ હોય, ઇન્સ્ટન્ટ 24 કલાક લોકોનું ધ્યાન ન કરનાર કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ. તમે જો રામ કૃષ્ણ શિવ કોઈ પણ હોય ને, એના મંદિરમાં ટેરા લાગે વારે વારે. ટેરો એટલે એ વૈષ્ણવી ભાષા છે, આપણે પડદો કહીએ. પડદો લાગી જાય વળી થોડીક વાર આપણે ઊભું રહેવું પડે, દર્શન ન થાય, વળી રાહ જોવી પડે. ઘણા ઉતાવળા એવા હોય કે ઘડીક આમ પડદો હોય તો રાહ નો જાય, કેમ મોડું થાય છે, જવું છે. તો ભગવાન એમ ન કે ઊભો રહું, પડદો ખોલાવી તો એને ટાઈમે જ ખોલે. એના માટે આપણે પાત્ર બનવું પડશે, સોચજો સમજજો. પણ શંકર ભગવાનના મંદિરમાં ક્યાંય પડદો હોય એવું મેં નથી સાંભળ્યું, ન પડદો હોય, કારણ કે ત્યાં 24 કલાક આવન જાવન માણસની હોય છે, એવો દેવ છે. આપણી પાસે અત્યારે છે ને, આપણી ગુજરાતની પાસે 108 મોબાઈલ છે, વાન. જ્યારે ફોન કરો, કંઈ પણ મુશ્કેલ ઘરમાં હોય, 108ને ફોન કરો, તરત ટો 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 કરતી ગાડી પહોંચી જાય. જે કંઈ નાનું મોટું હોય તો ત્યાં ત્યાં કરી નાખે, નહીં તો દવાખાને ભેગા કરે. પણ તમે ફોન કરો એટલે 10-15 મિનિટમાં પહોંચી જાય. એમ ભગવાન શિવને ફોન કરો એટલે પહોંચી જાય. એટલે આ બધા તમે બધા છે ને, 1 મહિનો એટલા બધા ફોન કરો ને, ત્યાં આખું બધું આમ બધું જામર આવી જાય છે. બધા અત્યારે તો શિવને ખાલી 1 બિલ્લી પત્ર ચડાવો. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંવારણમ 1 બિલ્વમ સ્વાર્પણમ કહીને આમ પધરાવો એટલે તરત 3 જન્મના પાપ ધોઈ નાખે. આવો સસ્તો દેવ ક્યાં ગોતો? એટલે ભગવાનની કથા આપણને કહે છે કે તમે પ્રાયશ્ચિત કરતા શીખો. નારદજીને પ્રાયશ્ચિત આપ્યું છે, શંકરના 100 વાર નામ બોલો. એટલે અમારા ભાર્ગવ ગુરુજીએ સુંદર આયોજન પાર્થેશ્વર પૂજાનું કર્યું છે. એ કઈ તારીખ છે? અમાસ. બધા ખાસ લાભ લેજો. હું વિનંતી કરું છું બધા બહેનો, અહીંયા સગવડતા હોય તો અહીંયા પણ કરજો, અથવા તો ઘરેથી પાર્થેશ્વર તમારા જેટલા બનાવી બનાવીને લાવવા હોય તો બધા જ પૂજાનો લાભ દરેક વ્યક્તિ લે શાંતિથી. અહીંયા જ્યાં ક્યાંય ગોઠવું હશે આયોજન તો ગુરુજી કરશે, એને પણ બધા ઋષિકુમારો સાથે રહીને પણ લાભ લેજો. હું છે ને આમ ભગવાનના પૂજા પાઠ વિધિ વિધાનમાં બહુ માનું છું, કારણ કે મારે કુંડલીનું જાગરણ કરવું નથી ને મારે બ્રહ્મજ્ઞાની થવું નથી. એ બધા બ્રહ્મજ્ઞાનીઓ હોય ને, એ બધા અજપ્પા જાપની વાતો કરે, આપણે બહુ વાર છે હજી, એમાં નહીં પહોંચી શકીએ, કારણ કે આપણે શરણાગત છીએ, આપણે તો ભક્ત છીએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું હું, રહે જનમો જનમ તારો સાથ પ્રભુ એવું માગું, મને જન્મો જન્મ ભગવાનનો સાથ રહે, એવી આ ભગવાનની કથા છે. સુરપણખા બની ઠણીને ગઈ હતી. એટલે ભગવાનની પાસે ધ્યાન રાખજો. એ અમે હંમેશા કયા કરું છું કે તમે જેવા છો એવા રજૂ થતા શીખો. ભગવાનની પાસે જેવા છો એવા રજૂ થઈ જાઓ, એ જવાબદારી એની છે. કેવું? નાના બાળક જેવું રહેવું,
હું હંમેશા કહ્યા કરું કે નાનું બાળક આમ બજારમાં રમતું હોય, ગંદુ ગંદુ હોય અને બધું આમ કેટલી બધી ગંદકી હોય, આમ પેલું ધૂળમાં આમ રમ્યું હોય તો, અને બાળક હોય રૂપાળું સારું, આપણને બધાને રમે વહાલ કરે એને, બધા બાળકને રમાડે, પણ બાળકને પાછું રમતું રમતું નીચે મૂકીને જવું હોય ત્યારે શું બોલે, બાળક કેટલું સરસ છે પણ આની માં કેટલી ગંદી હશે, બાળકને આવું ગંદુ રાખે છે. જેમ બાળકની ગંદકીનો આરોપ એની માં ઉપર જાય છે, એમ જ્યારે આપણે ભગવાનના બની જઈએ પછી આપણામાં કદાચ કોઈ ગંદકી હશે, કામ ક્રોધ લોભ મદ મોહ અહંકાર, તો એ આરોપ ચતુર્ભુજ દાદા ઉપર થશે, આપણે બાળક જેવા બની જાઓ, જેને સુખ અને શાંતિથી જીવન જીવવું છે ભગવાનના બાળક બની જાઓ, વિશેષ આનંદની અનુભૂતિ થશે. નારદજીને કહે છે કે તમે જાઓ તમારું પ્રાયશ્ચિત કરો. અહીં સુરપણખાનું શું થયું, નાક કાન બીનું ભય બિકરારા જનુસ્ત્રવ સેલ ગે રૂકે ધારા. નાક કાન વગરના, હવે નાક કાન વગરના કેવા લાગે તમે કહો. આખા જગતમાં આપણા શરીરની કોઈ શોભા હોય કોઈ પણનું, એ નાકવાળાની આ જગતમાં કિંમત છે. પછી આપણું જે શરીરનું નાક નહીં ગણો, એ જેનું જેવું હોય એવું, કોઈનું સારું હોય ન પણ હોય એ વસ્તુ આખી અલગ છે, પણ નાકની કિંમત અહીંયા થઈ છે. આપણે નહીં ફલાણા ભાઈ અરે એની વાત થાય તો નાકવાળો માણસ કહેવાય, આ નાકવાળાની વાતો રામચરિત માણસ કહે છે. વિકરાળ થઈ છે શરીરમાંથી લોહી વહે છે, કાન અને નાક ન હોય એટલે કાનના જે બે ભાગ અહીંથી આમ કાપી નાખ્યા એટલે અહીંથી આમ બધું લોહી જાય, નાક કાપ્યું એટલે આમ આખો ભાગ લોહી લોહી, કેવી લાગતી હશે તમે વિચારો. ટીવીમાં તો આપણે જોઈ છે એટલે તમને બધાને ખબર છે. હવે આનો કંઈ પ્રયોગ તો કરાય નહીં, કંઈ ઊભા રહીને કાંઈ લાવો એનું તો કંઈ એક્શન તો થાય નહીં, પણ એ જેવી લાગે એ તમે જોઈ લેજો. અને નીકળી છે ત્યાંથી. ખરદુષણ પૈ ગઈ બિલપાતા, પોતાના ભાઈઓ પિતરાય ભાઈઓ હતા, ખરદુષણ પોતાની પાસે 14,000 સેના હતી, નાનું એવું રજવાડું હતું, એની પાસે ગઈ છે. ધિક્કાર છે તમારા બળને, ધિક્કાર છે તમારા પૌરુષને, તમારા જેવા ભાઈઓ હોય મારી આવી દશા. તેણે પૂછ્યું કે સુરપણખાએ બધું સમજાવીને કહ્યું કે પંચવટીમાં બે રાજકુમારો આવ્યા છે અને એની સાથે એક સુંદર સ્ત્રી છે, હું ત્યાં પાણી પીવા ગઈ, એના નાના ભાઈએ મારી મશ્કરી કરી, મારા નાક કાન કાપી નાખ્યા. કેટલું ખોટું બોલી, ભગવાનની પાસે પણ ખોટું બોલી કે અત્યાર સુધી મારે અનુરૂપ કોઈ પુરુષ મળ્યો નહીં એટલે કુંવારી રહી છું, વિધવા હતી છતાં કે કુંવારી છું, અને હવે તારી સાથે મારે લગ્ન કરવા છે. અહીંયા પોતાના ભાઈ પાસે પણ ખોટું બોલે છે કે હું પાણી પીવા ખાલી ગઈ હતી ને એના ભાઈએ મારી આ દશા કરી. ખરદુષણ 14,000 સેના લઈને આવે છે, ભગવાને એને રમત માત્રમાં તહશ નહશ કરી નાખ્યા છે. ભગવાને એવું એક બાણ માર્યું કે અંદરો અંદર બધાને રામ દેખાણા, રામને મારો રામને મારો કરતાં કરતાં અંદરો અંદર રામના દર્શન થયા અને બધાને ભગવાને સાયુજ્ય મુક્તિ આપી દીધી, જાઓ તમે બધા મુક્ત છો. આ છે ભગવાન. ભગવાન એને કહેવાય. આજ મારે તમને ભગવાનની વ્યાખ્યા સમજાવી છે, હું થોડુંક લખીને પણ લાવ્યો છું. ભગવાન એટલે શું, ભગવાન કોને કહેવાય બરાબર સમજો. આપણે કોને ભગવાન કહીએ, ચતુર્ભુજ દાદાને ભગવાન કહીએ, શિવને ભગવાન કહીએ, પંચનાથ ફૂલનાથ દાદા રામનાથ આપણા ભગવાન, આ બધાને આપણે ભગવાન, પણ ભગવાનની વ્યાખ્યા શું એ હું થોડુંક આ લેસન કરીને આવ્યો છું તમારા માટે. તમે બધાએ મને એક મહિનો બાંધ્યો છે ને એટલે મારે લેસન તો કરવું પડે, કારણ કે આ એક મહિનો જ 12 મહિનામાં એવો છે મારી પાસે સ્થિર બેસવા માટેનો સમય, બાકી તો ક્યાં હોય, એક મહિનામાં તો ક્યાં ને ક્યાંય આવતારી આવડી. પણ તમારા બધાના કારણે મને પણ ભગવાનની કથાનો લાભ મળે છે, એટલે ભગવાન શબ્દ કેવો ભગવાન હોય, ભગવાન એટલે કોણ, ભગવાન શું કરે. હે ભગવાન, હે મારા નાથ, હે દયાળુ, હે પરમાત્મા કહીએ ને એ કોણ ભગવાન. આપણા પાંચ ભૌતિક શરીરમાં આપણે ભગવાનની અનુભૂતિ કરી હોય તો કયો ભગવાન. એક એક અક્ષર સાથે 3-3 વસ્તુ જોડાયેલી છે. ભ પેલો ભ ભગવાનનો ભ બોલો, ભ ભગવાનનો ભ, એટલે આ નિશાળ થોડી છે પણ છતાંય બધાને ભણાવવા છે આપણે.
ભગવાનનો એક અર્થ થાય છે ભજન. બરાબર સમજો, ભ એટલે ભજવું, ભગવાનનો અર્થ. વિદ્વાનો પોતાની રીતે ભગવાનનો અર્થ જે રીતે કરે તે રીતે. હું માનસ કિંકરમાંથીને પણ બાપુને પણ મેં સાંભળેલા છે, મોરારી બાપુએ પણ આનો અર્થ કરેલો. ઇટાલીમાં હમણાં કથા હતી ત્યારે માનસ ભગવાન ઉપર આખું બોલ્યા, અને એમાંથી પણ હું વાંચતો હતો એ ચોપડી ત્યારે, પણ પાછું હું શાસ્ત્રની સાથે સાથે લઈને ચાલુ ત્યારે મને જ્યાંથી આપણે સાંભળ્યું હોય, જ્યાંથી લીધું હોય ને, એનું નામ દઈને બોલવું જોઈએ. નહીંતર પ્રજ્ઞાચોરી છે, પ્રજ્ઞાચોરી ન કરાય, એ બહુ ખરાબ છે. કોકનું વાંચ્યું હોય, કોકનું કેસેટમાંથી સાંભળીને પોતાના નામે ચડી દે કે આ તો મારું ચિંતન છે. આવા લોકો અત્યારે બહુ ફરે છે દુનિયામાં જવાબદારીપૂર્વક. તો લોકોને પણ રસ પડશે, આનંદ આવશે, સત્ય હશે ત્યાં આનંદ આવશે. ભગવાનનો એક અર્થ થાય છે ભજન. અને ભજનનો અર્થ શું થાય? જો ભજનની વાતો, વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે, હો જી ભડાકા ભજન થાય ત્યારે. બાર બીજના ધણીને સમરું, બાર બીજના, કેટલી સરસ વાતો આવી. હે ધણીને સમરું, નકળંક ને જા ધારી ભજનના, વાગે ભડાકા ભારી. ભજનો એક ભડાકો જેવો હોય. ભજનાનંદી કોઈ પણ મહાપુરુષ પાસે તમે બેસો, તમારું આખું વાતાવરણ મનના તરંગોને ફેરવી નાખશે. સિદ્ધ પુરુષ પાસે જ્યારે બેસશો ત્યારે આવા સિદ્ધ પુરુષોની નિશાનીઓ. દેવીદાસ બાપુને અમરમાં શું કહે છે? મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવ્યા, મેં તમને, કારણ કે તમારું સેવન સિદ્ધ સિદ્ધ સિદ્ધનો અર્થ શું છે? જેની પાસે તમે જાઓ એટલે જતા વેતે તમે વાંકા ચૂકા હોય ને, કામ ક્રોધ લભ લોભ મોહ અહંકારમાં સીધા કરી દે, એનું નામ છે સિદ્ધ. તમને સીધા કરી દે, ભગવાનની કથા આપણને સીધા કરી દે. ભગવાનની કથા આપણને કેટલા કેટલા વળાંકો લાવે છે. આ છે ભગવાનની કથાનો પાવર. ભજનનો એક અર્થ થાય છે ભરોસો, પાક્કો ભરોસો. સૂરના શબ્દોમાં ભરોસો દ્રઢ ઇન ચરણની કેરો. ભગવાનના ચરણમાં જેને પાક્કો ભરોસો હશે એ ભજનાનંદી છે. પછી એને પેન્ટ બુશર્ટ પહેર્યું હોય તો ગુરુ માનીને પગે લાગો, જીન્સનું પેન્ટને ટીશર્ટ પહેર્યું હોય તો ભલે, દાઢી મૂછ હોય તો ભલે, ન હોય તો ભલે, ભગવા કપડાં પહેર્યા હોય, લીલા હોય, લાલ હોય, ગેરુવા હોય, જેવા કલરના પહેર્યા હોય, જે હોય તે, એને પગે લાગો. કારણ કે ભરોસાપાત્ર માણસ છે. ભજન હશે એની પાસે ભરોસો હશે. ભરોસાના પણ ત્રણ પ્રકાર બતાવ્યા શાસ્ત્રકારોએ. એક વચનનો ભરોસો, એટલે ગંગા સતી પાનભાઈને કહે છે વચન વિવેકી જે નર નારી પાનભાઈ. વચનનો ભરોસો. બીજો છે કર્મનો ભરોસો, પોતાના કર્મનો ભરોસો હોય. મારું શું કામ ખરાબ થાય? આવું આ કથા છે ને, અમાસે પૂરી થાય એટલે આવો ભરોસો લઈને જજો મોટા મંદિરમાંથી. મારું શું કામ ખરાબ થાય? કેમ, મેં સ્વપ્નમાં ક્યારે કોઈનું ખરાબ નથી કર્યું, તો મારું ખરાબ શું કામ થાય? અને જ્યારે આપણું ખરાબ થાય ત્યારે તમારો લડવાનો ઝઘડવાનો અધિકાર છે. આપણે જેને પ્રેમ કરતા હોય એની સાથે ઝઘડવાનો આપણો અધિકાર છે, અને ઝઘડો તો જ આનંદ આવે. આ પ્રેમની એક પરાકાષ્ઠાની વાતો મારું તુલસી કહે છે. જેટલા જેટલા સંતો આમાં થયા, રામચરિત માનસના જેટલા સંતો, એને બહુ તોફાન કર્યા છે ભગવાનની પાસે. નારદજીએ થોડું તોફાન કર્યું, લગામ પકડીને બધાની વચ્ચે જેમ તેમ કહી દેવું, એટલે એ નારદનો ભગવાન માટેનો અખંડ પ્રેમ હતો ત્યારે બોલી શક્યા. નારદ તો બહુ દૂરની વાત, અહીંયા અમારો નરસિંહ મહેતા, તું બે માનો બે બાપનો તારકવાની પડી છે, કેટલું કેટલું બોલે છે ભગવાનની સામે. પાક્કો ભરોસો કરતા શીખો ભગવાનની ઉપર બસ. અને જેને જેને ભરોસો કર્યો, જેને જેને ભજન કર્યું, હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યા સાત
વદે વેદવાણી રે, હરિને ભજતા હજી કોઈ ની લાજ, જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યા ને સા, જેની સુરતા સાંભળ્યા પાસે હોય, ભરોસો હોય, એના વાણ ભગવાન રેતીમાં પણ હાંકતા હોય છે. કોણ કે છે રેતીમાં વાણ ન ચાલે, રેતીમાં હાલે છે. મારી ઊંડી સ્વીકારો મહારાજ, સાંભળા ગીરધારી, આમ કે ઊંડી લખી દેવી એ કંઈ નાની વાત નથી. રેતીમાં વાણ જ હાલ્યું કહેવાય, એનો ભરોસો તો તમે જુઓ, એની લાજ નથી જતી. લાજ તો એવાની જાય છે જેને ધતિંગ કર્યા હોય ને બાહ્ય ડંબરો કર્યા હોય. એ ભગવાન ભક્ત જે છે એની લાજ. તમારા ઘરે પણ સાંભળો, સંસારની વાત કરું, દીકરીના ઘરે લગ્ન આપણે દીકરીના લીધા હોય, પૈસાનો સગવડતાનો અભાવ હોય, થોડું ઘણું માથે વજન હોય, અને ઓચિંતાની મા બાપને કેટલી ટેન્શન હોય કે હવે તો લગ્ન લખાઈ ગયા, હવે તો પત્રિકા આવી ગઈ, હવે તો પત્રિકા વેચાઈ ગઈ, બે દિવસ પછી તો જાન આવશે. પણ ભરોસો હશે ને, એ બે દિવસ પહેલાં જાન આવવાની હજી તૈયારી કરે ને, ત્યાં એવો કોઈક માણસ આવીને આવી જશે કે લે ભાઈ મુંજાતોની દીકરીને લગ્ન છે ને, લે 50,000 વાપર, તો તારે જલસા કર, પછી આપણે સમજી લઈશું. ત્યારે એ જે વ્યક્તિ તમને દેવા આવ્યો એ કોણ હતો? જે વ્યક્તિ તમને દેવા આવ્યો તમારો મામા માસીનો દીકરો કદાચ ભલે હશે, પણ એ સાક્ષાત ચતુર્ભુજરાય હતા. આ ભરોસો, આ પાક્કો ભરોસો રાખો. અરે ઝઘડો એની સાથે, આપણી પાસે એવિડન્સ છે પરમાત્મા સાથે ઝઘડવાના. અને આગળ કરી દો, ગંગા સતી પાનબાઈને, મીરાને, તુકારામને આગળ કરો એને કે આટલા આટલા બધા ઉપર તે કૃપા કરી, અમે શું ગુનો કર્યો છે, તું કેમ અમને આ ઝઘડવાની વાતો? હું તમને એના એવિડન્સ આપું. નરસિંહ મહેતા માટે તું 51 વાર આવ્યો, મારી માટે એક વાર તો તું આવ્યો લીમડીમાં, કેવું તમારે? પણ આપણે પાડોશીની સાથે ઝઘડામાંથી ઊંચાવી ત્યારે ભગવાન હારે કરીએ ને, મારી નાખું, તોડી નાખું, ઓલો આવ્યો છે ને, ઓલી આવી છે ને, બીજાના દુર્ગુણો જોશે એને ભગવાન સાથે ઝઘડો કરવાનો અધિકાર નથી મળતો. સૌને મારી વિનંતી છે, જ્યાં સુધી આપણને બીજાના દોષ દેખાય છે ત્યાં સુધી ઈશ્વર સાથે ઝઘડવાનો અધિકાર નથી મળતો. અને પ્રેમ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પહેલી વસ્તુ આ જ પ્રાપ્ત થાય. આ બધી વસ્તુ છે. ભગવાનની પરમ પાવન કથા, વચનનો ભરોસો, કર્મનો ભરોસો, મનનો ભરોસો, પોતાના મનને કાબૂમાં કર્યું. મનને તો તુલસીએ કેટલી ગાળો, કબીરે કેટલી ગાળો દીધી છે મનને. મન લોભી, મન લાલચી, મન ચંચલ, મન ચોર. કબીર સાહેબ, મન લોભી, મન લાલચી, મન ચંચલ, મન ચોર, મન કે મતે ન ચાલીએ, મન કે મતે અનેક. મનનો ભરોસો ક્યારેય નહીં કરવો. પણ અહીંયા પાક્કો જેને ભગવાનના ભગવાનને સમજવા છે એટલે બરાબર સમજવાની કોશિશ કરજો. ભજન, મનનો ભરોસો ત્રીજી વસ્તુ છે પાક્કો. વચનનો ભરોસો, મનનો ભરોસો, મન વચન અને કર્મ, પોતાના કર્મનો ભરોસો. જે કર્મની વાતો મેં કરી હતી કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં રહું છું, પૂરું કર્મનો પોતાનો ભરોસો એને હતો કે તમે મને કોણ પૂછો, મને મારી ખબર છે આવું જેની પાસે હશે. બીજો અર્થ છે ગ, બહુ સરસ અદ્ભુત આવ્યું છે. ગ એટલે જેનામાં ગર્વ નથી, રજોગુણ નથી, તમોગુણ નથી, ગર્વ નથી. ગર્વ કયો સોઈને હાર્યો, જેને જેને ગર્વ કર્યો છે એ લોકો હારી ગયા, એટલે આપણે ગ. ભ ભગવાનનો ભ, ગ ચાલો ગૌડાવું બધાને, ગ ગણપતિનો ગ, એટલે બધાએ બોલવાનું છે, અહીંયા તો બધા સર વિદ્યાર્થીઓ જ છે. ગ ગણપતિનો ગ, કાનમાં મશીન હોય એ લોકો ન બોલે એને ચિંતા નહીં, કારણ કે સંભળાય ને જ ન બોલાય, બાકી બીજા બધાએ જ બોલવાનું જ છે. ગ ગણપતિનો ગ, ભગવાન. ગનો અર્થ છે અહંકાર, જેનામાં રજોગુણ નથી, તમોગુણ નથી,
સત્વગુણ પણ એને સત્વગુણનો પણ ગર્વ નથી. એટલે કબીરને પાછું એના માટે સત્વગુણને ગર્વમાં ગણવું એટલે કબીરને મળવું પડે ને. કબીર શું કહે છે કે પાપ